नमस्कार विद्यार्थी मित्रों, हवे तमे आ विषयना वीडियोस एक साथे पण जोई शको छो। तेना माटे विडियो नीचे मारी चेनलनुं नाम छे, तो चेनलनुं नाम जई प्लेलिस्टमां जशो तो आ विषयना वीडियोस एक साथे जोई शकशो। तो विद्यार्थी मित्रों, आजना वीडियोमां आपणे शीखीशुं गुजराती धोरण 9 21 तेजमल। अने तेजमल लोकगीत छे, अने आ लोकगीतमां शत्रुओनी फौज पोताना राज्य पर चढ़ी आवे छे। पण पुत्रहीन वृद्ध ठाकोर सात सात दीकरीओ दीकरीए पण आज पोताने वांझ्यो समझी निरुपाय बनी रड़े छे। गामनी रक्षा करनार कोई नथी। त्यां तो बापूनी मूंझवण जोईने तेजमल नामनी दीकरी पहेरवेशे शस्त्रो सजी रणे चढ़े छे। ते फौजमां पोते लड़वा जाय छे। तेमां पोतानी चतुराईथी स्त्रीत्वना तमाम लक्षणों छुपावे छे अने विजय मेळवी ए वीरांगना बनी पाछी आवे छे। दादा अने तेजमल तथा सेनानी पुरुष अने तेजमलना संवादोमां स्त्री पुरुषना स्वभाव लक्षणोनुं रम्य चित्र मळे छे। स्त्रीना वीरत्व अने महतानुं पण आ एक उत्तम लोकगीत छे। उगमनी धरतीना दादा कोरा कागळ आव्या रे, ईरे कागळ दादाए डेलीए वचाव्या रे। तो अहीं कहे छे के दादा धरतीनी उगमणी बाजूथी कोरा कागळ आव्या छे, अने ए दादाए छे के आ डेली आगळ डेलीए जईने वचाव्या छे। काका वाचे ने दादा रह रह रूवे, एटले काका छे ते कागळ वाचे छे अने दादा रूवे छे। ઉપરવાડેથી તેજમલ ડોકાણા રે, ઉપરવાડે એટલે કે ઉપરના બારીએથી તેજમલ આવતા દેખાય છે। સિદ્ધને રૂવો છો દાદા, શું છે અમને કહો ને। તો તેજમલ પૂછે છે કે દાદા ભાઈ તમે શું કામ રોવો છો અમને કહો। ડળ કટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે। કટક એટલે કે દુશ્મનોનું દળ, દુશ્મનોનું દળ ભાઈ આપણે અહીં આવ્યું છે તો તેને વહાર એટલે કે દુશ્મનોને હરાવવા કોણ ચડશે। સાત સાત દીકરીએ દાદો વાંઝ્યો કહેવાનો રે, એટલે કે મારે સાત દીકરીઓ છે છતાં હું વાંઝ્યો છું। હૈયે હિંમત રાખો દાદા, અમે વાહરે ચડશું રે। તો તેજમલ છે તે કે તમે હિંમત રાખો, અમે વાહરે ચડશું એટલે કે અમે દુશ્મનોને લડી દુશ્મનો સાથે લડીશું। માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે, એટલે કે દાદા એને કહે છે કે તેજમલ તારા માથાનો અંબોડો છે છાનો કેમ રહેશે, કારણ કે સ્ત્રીઓને લાંબા વાળ હોય છે અને પુરુષોને હોતા નથી। તો એ કે તારા વાળથી તને દુશ્મનો ખબર પડી જશે કે ભાઈ તું છોકરી છો। માથાનો અંબોડો દાદા મોળી ડામાં રહેશે રે, તો કે દાદા કહેને કહે છે કે ભાઈ અમારો માથાનો અંબોડો છે તે ફેટામાં રાખી દઈશું એટલે કે દુશ્મનોને ખબર ના પડે। કાનના અકોટા તેજમલ અછાતા કેમ રહેશે રે, તો કે કાનમાં જે અકોટા પહેરે છે જે તે કેવી રીતે તમે છુપાવશો, કારણ કે પુરુષો છે તે એ પહેરતા નથી। કાનના અકોટા દાદા બોકાનામાં રહેશે રે, તો પછી તેજમલ કહે છે કાનના અકોટા છે તે બુકાનીમાં બાંધીને રાખી દેશું। હાથના ત્રાજવા તેજમલ કેમ અછાતા રહેશે રે, તો હાથમાં જે છૂંદણા બનાવ્યા છે તે નહીં તેઓ તરફથી તો દુશ્મનોને ખબર પડી જશે કે તમે સ્ત્રીઓ છો। હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે રે, તો તેજમલ કહે છે કે હાથના ત્રાજવા સંતાડવા માટે અમે લાંબી બાયના ચોળીઓ પહેરીને હાથના છૂંદણા અમે છુપાવશું। પગના ત્રાજવા તેજમલ કેમ અછાતા રહેશે રે, તો કે પગના છૂંદણા છે એ તો દેખાઈ જશે। તો પગના ત્રાજવા દાદા મોજડીઓમાં રહેશે, તો પગના ત્રાજવા છુપાવવા અમે મોજડીઓ પહેરી લેશું। દાંત રંગાવેલ તેજમલ અછાતા કેમ રહેશે રે, કે સ્ત્રીઓ જે દાંત રંગાવે છે એ કેવી રીતે તમે છુપાવશો। નાના હતા ત્યારે મોસાળ ગયા તારે ખાતીલી મામીએ દાંત રંગાવ્યા રે, કે નાના હતા ત્યારે અમે મોસાળ ગયા હતા ત્યારે હોશીલી મામી અમારા દાંત રંગાવ્યા હતા। તેજમલ વિંધવાનું નાક પણ કેમ છાનું રહે, એટલે પછી આગળ જતા દાદા કહે છે કે ભાઈ તમે નાક વિંધાવેલું છે એ કેવી રીતે તમે છુપાવશો। અમારી માતાને અમે ખોટના હતા રે, નાના હતા તે દી નાક વિંધાવ્યા રે, તો એમ કહે છે કે ભાઈ અમે એકના એક ખોટના હતા એટલે અમારી માએ અમારું નાક વિંધાવ્યું છે એવું અમે
કહેશું રે. ચલો મારા સાથી આપણે સોની હાટ જઈએ રે. પછી તેજમલ કહે કે ચાલો મારા સાથીઓ આપણે બધા સોનીની દુકાને જઈએ. સોની હાટે જઈ અસ્તરી પારખીએ રે, એટલે કે સોનીની દુકાને જઈને આપણે સ્ત્રીઓ જઈને સ્ત્રીઓને પારખી લઈએ. પુરુષ હશે તો એના બેરખડે મન મોશે રે, એટલે જો પુરુષ હશે તો તેના મન છે તે બેરખામાં મોશે, એટલે કે તેને બેરખા ગમશે. અસ્તરી હશે તો એના ઝુમળ એટલે મોશે રે, અને જો સ્ત્રી હશે તો એને છે તે ઝુમણા ગમશે. સંધા સાથીડાએ ઝુમણા મૂલવ્યા રે, સંધા સાથીડા એટલે તેની સાથી બધી છે તે બધાએ ઝુમણા લીધા. તેજમલ ઠાકોરિયાને બેરખા મૂલવ્યા, અને તેજમલે છે તે બેરખા લીધા. ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે. પછી આગળ તે કહે છે કે ચાલો સાથીઓ આપણે વાણી હાટે, એટલે કે વાણીની વાણિયાની દુકાને જઈએ રે. વાણી હાટે જઈને અસ્તરી પારખીએ, કે વાણિયાની દુકાન જઈને આપણે પારખીએ છીએ કે સ્ત્રી છે કે પુરુષ. પુરુષ હશે તો એના પાઘડીએ મન મોશે રે, જો પુરુષ હશે તો તેને પાઘડી ગમશે. અસ્તરી હશે તો એના ચૂંદડીએ મન મોશે રે, અને જો સ્ત્રી હશે તો તેને ચૂંદડી ગમશે. સંધા સાથીડાએ ચૂંદડીઓ મૂલવ્યું, તેજમલ ઠાકોરિયાએ મોળિયા મૂલવ્યા રે, અને બધી તેની સાથીઓ છે તેને ચૂંદડી ગમે છે, પણ તેજમલ છે તેને મોળિયા ગમે છે. તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો ને, એટલે કે તેજમલ ઠાકોર સૌ સાથીએ ચૂંદડી લીધી, પણ તેજમલે છે મોળિયા લીધા. તેજમલ ઠાકોરે છે તે યુદ્ધમાં પહેલો ઘા જીત્યો, અને બધા સાથીઓ શું કર્યું તો બધા સાથીઓ એની પાછળ ધાયા રે, બધા સાથીઓ તેની પાછળ દોડ્યા. દળ કટક વાળી તેજમલ ઘરે પધાર્યા રે, સૈન્યનું દળ છે તે પાછું વાળીને તેજમલ છે તે ઘરે આવે છે. દાદે ને કાકે તેને મોતીડે વધાવ્યા રે, તો કાકાએ અને દાદાએ તેજમલને મોતીડે વધાવ્યા છે. આ છે લોકગીતો ગુજરાતી છે તેમાંથી લેવામાં આવેલું છે. તો આ કાવ્યમાં જોયું કે સાત સાત દીકરીઓના દાદા છે જ્યારે યુદ્ધ માટે દુશ્મનો આવે છે ત્યારે મૂંઝાય છે, પણ સાત સાત દીકરીઓમાંથી તેજમલ છે તે એમ કહે છે કે હું તમારો દીકરો થઈને લડવા જઈશ. અને અહીં એ બતાવવામાં આવ્યું છે કે દીકરીઓ છે તે દીકરાથી ઓછી નથી હોતી, દીકરીઓ જ્યારે સમય આવે ત્યારે દીકરાઓ કરતાં પણ ચડિયાતી હોય છે, અને આપણે પણ છે તે દીકરીઓ અને દીકરાઓ વચ્ચે અંતર ના રાખવું જોઈએ, એવું અહીં કાવ્યમાં કહેવામાં આવ્યું છે.